नमस्कार दर्शक मित्रों, आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखीए अत्यार सुधीना मुख्य समाचारों पर। 181 अभयम महिला हेल्पलाइन नो राज्यव्यापी प्रारंभ करावता राज्यना महिला मुख्यमंत्री आनंदीबेन पटेल। अमदावाद जिल्ला में 181 अभयम महिला हेल्पलाइन वन नो प्रारंभ। भाजपना राजपाट टैक्स की 30% रकम बचेटियाओ स्वाहा करी जाए छे। नवनियुक्त प्रदेश प्रमुख भरत सोलंकी नो आंक छे। राजकोट खाते रूपया 17.44 करोड़ ना खर्चे नवनिर्मित ऑर्बिट ने खुल्लो मुकायो। राणीप खाते जायंट ग्रुप अने मानव मित्र फाउंडेशन द्वारा साड़ी वितरण कार्यक्रम योजायो। मुख्यमंत्री आनंदीबेन पटेले राज्य में महिलाओं पुख्त वयनी दीकरीओ अने सगर्भा माताओं बाळकोना आरोग्यनी चकासणी निदान माटे राज्यव्यापी स्वास्थ्य मेला आरोग्य कैम्प आगामी 14-15-16 मार्च थी योजवानी जाहेरात करी छे। आ संदर्भ में तेमणे जाहेर कर्युं के सप्ताह में शनि रविना दिवसों में आवा 8 आरोग्य रक्षा कैम्प जिला तालुका मथकोना आरोग्य धाम में मातृत्व बाल कल्याण विभाग आरोग्य विभाग अने शिक्षण विभाग ना सहयोग थी माता बाल आरोग्य स्वास्थ्य नी सर्वांगी सुखाकारी संभाळता अभियान स्वरूपे योजाशे। मुख्यमंत्री ए विश्व महिला दिवस नी बहनों माताओं महिलाओं ने आपत्ति वेला में सलाह बचाव मदद सूचन अने मार्गदर्शन माटे 181 अभयम महिला हेल्पलाइन नो राज्यव्यापी प्रारंभ गांधीनगर थी करायो हतो। मुख्यमंत्री आनंदीबेन पटेले उमेर्यु के अभयम 181 महिला हेल्पलाइन द्वारा माताओं बहनों सुरक्षित सलामती आपवी ते आवा आरोग्य कैम्प द्वारा तेमज आवा आरोग्य कैम्प द्वारा सगर्भा महिलाओं अने बाळकों ने आरोग्य सुखाकारी नुं कवच पूरु पाडवानुं छे। ની તમામ મહિલાઓને આજના દિવસે શુભકામનાઓ પાઠવું છું। મહિલાઓમાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એ શક્તિઓ ખીલવવા માટે અનેકવિધ કાર્યક્રમો આપણે કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આ કાર્યક્રમો કરવાના છીએ। વિશ્વ મહિલા દિન નિમિત્તે આવતા શનિવાર રવિવાર અને સોમવાર 14, 15 અને 16 માર્ચના દિવસે ગુજરાતના તમામ સ્થાનો ઉપર કે જ્યાં આરોગ્યધામો છે એવા તમામ આરોગ્યધામો ઉપર મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવશે અને ખાસ કરીને જે સગર્ભા માતાઓ છે ધાત્રી માતાઓ છે એમની ખાસ ચકાસણી કરવામાં આવશે। એ ઉપરાંત કિશોરીઓની ચકાસણી કરવામાં આવશે જેથી કરીને એમના શરીરનું જે ડેવલપમેન્ટ થતું હોય છે એ સમયે એમને કોઈ જાણકારી પ્રાપ્ત થઈ જાય તો ભવિષ્યમાં એમને કોઈ મુશ્કેલીઓ ઊભી ન થાય। એ ઉપરાંત બાળકોની પણ એ જ પ્રમાણે સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવશે। પછી આવા જે બાળકો છે એમને સ્પેશિયલ અમે એમને ટ્રીટમેન્ટ આપવાના છીએ ને આ વર્ષના બજેટમાં અમે એ નિર્ણય કર્યો છે કે આ વર્ષને કુપોષણ મુક્ત ગુજરાત બને એના માટેનું મોટું અભિયાન છે। આનંદીબેન પટેલે માતાઓ બહેનો દીકરીઓ પોતાને થતા અન્યાય કનડગર પરેશાન સામે અવાજ ઉઠાવવા સજ્જ બને તે માટે શિક્ષણને પણ આવશ્યક પરિબળ ગણાવ્યું હતું। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આવી 181 અભયમ સહિતની મહિલા હેલ્પલાઇનનો વ્યાપક 4 ગ્રામીણ સ્તરની મહિલા ગરીબ વંચિત અને અકિંચન માતા બહેનો સુધી પહોંચે અને સમાજમાં જાગૃતિ આવે તે માટે આંગણવાડીઓ મિશન મંગલમ સખી મંડળો અને ગ્રામીણ મહિલા સમિતિઓ ખાસ નેટવર્ક ઊભું કરવાની પણ તેમણે અપીલ કરી હતી। આ પ્રસંગે રાજ્યના મંત્રી રમણભાઈ વોરા, ગૃહ રાજ્ય મંત્રી રજનીભાઈ પટેલ, કાયદા મંત્રી દિલીપસિંહ જાડેજા અને અમદાવાદ અને ગાંધીનગરના મેયર, ધારાસભ્યો સહિત પદાધિકારી વરિષ્ઠ પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ મહિલા દિન 8 માર્ચે 181 અભયમ મહિલા હેલ્પલાઇનના રાજ્યવ્યાપી વિસ્તરણના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન વાનને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। કલેક્ટર કચેરી અમદાવાદ ખાતે 181 અભયમ મહિલા વાન પ્રસ્થાન કાર્યક્રમમાં શિક્ષણમંત્રીએ હેલ્પલાઇનના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જિલ્લાની સન્નારીઓને
સ્ત્રી સન્માન માટે મહિલા હેલ્પલાઇન અંગે જનજાગૃતિ માટે આહવાન કર્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું કે વિકસિત સમાજનું પ્રેરક બળ મહિલા છે. નિર્ભય અને સુરક્ષિત સમાજનું પ્રતિબિંબ મહિલા છે. જેમ 108 ની રાજ્યવ્યાપી સેવાથી જનની અને બાળ સુરક્ષા ઉત્તમ પરિણામ જોવા મળ્યા છે, તેમ 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓને નિર્ભય બનાવી આત્મવિશ્વાસ વધારવાનું કામ કરશે એવો આશાવાદ પણ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. કલેક્ટર રાજકુમાર બેનીવાલે સ્વાગત પ્રવચનમાં જિલ્લામાંથી આવેલી વિવિધ ક્ષેત્રની સન્નારીઓનું સન્માન કરતા રાજ્ય સરકારના કાર્યક્રમને વધાવ્યો હતો. શિક્ષણ મંત્રી સાથે 181 અભયમાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં જિલ્લા વિકાસ અધિકારી ભાર્ગવીબેન દવે, જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પટેલ, ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા, કિશોરભાઈ ચૌહાણ તેમજ અધિક કલેક્ટર આર ઠક્કર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સરલાબેન મકવાણા, બાળ આરોગ્ય કમિટીના ચેરમેન સુશીલાબેન વાણિયા સહિતના બહેનો તેમજ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઘણા લાંબા સમયથી ગુજરાતમાં પરિસ્થિતિ કથળી છે અને હવે નવી પરિસ્થિતિ સર્જાઈ છે. નવી પરિસ્થિતિમાં કેમ કરીને મુકાબલો કરવો તેનો નિર્ણય આપણે કરવાનો છે. ગુજરાતના લોકોનો અવાજ આપણે ઉઠાવવાનો છે. પ્રજાને માસ્ક પહેરવું પડે તેવી સ્થિતિ ભાજપની સરકારે ઊભી કરી છે. પછી તે આરોગ્યના સ્વરૂપમાં હોય કે પછી ખેડૂતોના ટેકાના ભાવ કે પછી રોજગારી હોય, પ્રજાના અવાજને ઉઠાવીને ગાંધીનગરમાં કોંગ્રેસનો ઝંડો લહેરાવી અને અહીંયાથી દિલ્હીની ગાદીને ગુજાવીએ તેવી હાકલ ગુજરાત કોંગ્રેસ પ્રમુખના પ્રદગ્રહણ સમારંભમાં નવનિયુક્ત પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરી હતી. ભાજપના શાસનમાં થતા ભ્રષ્ટાચાર સામે પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે ભાજપની સરકારમાં કરવેરાની આવક 1,10,000 કરોડની છે અને તે પૈકી 30% આવક વચોટિયા ખાઈ જાય છે. આવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. રોજગારીના પ્રશ્નો હોય, શહેરમાં આમ વ્યવસ્થા હોય, ટેક્સ કૂદકે ને ભૂલકે વધતો જાય. આજે લગભગ 1,10,000 કરોડ રૂપિયાની આવક ગુજરાતની ભાજપાની સરકાર પાસે આવે છે. 1,10,000 કરોડ, પણ એમાંથી 30% તો વચેટિયા અને મળતિયા લોકોને આપી દેવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આવા સંજોગોમાં આપણે વિધાનસભામાં તો વિપક્ષની ભૂમિકાથી પ્રજાના પ્રશ્નોને વાચા આપીએ જ છે, પણ વિધાનસભા બહાર પણ લોકોની સમસ્યાને ઉજાગર કરીશું. આ પ્રસંગે ગુજરાત પ્રભારી ગુરદાસ કામત, શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજકોટના પારેવડી ચોકથી ભગવતી પરા વિસ્તારને જોડતા 17.44 કરોડના ખર્ચે નિર્માણ થયેલા ઓવરબ્રિજની તકતીનું અનાવરણ કરી ખુલ્લો મૂક્યો હતો. રાજકોટ શહેરના ભગવતી વિસ્તારમાં પસાર થતી રેલવે લાઇન ક્રોસિંગ પર દરરોજની અંદાજે 40-50 ટ્રેનો પસાર થવાના પરિણામે ભગવતી પરા અને તેની આજુબાજુના વિસ્તારમાં લોકોને શહેરના વિસ્તારમાં આવન જવન કરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર, રેલવે અને મહાનગરપાલિકાના સંયુક્ત ખર્ચે આ ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરાયું હતું. પારેવડી ચોકથી ભગવતીપરાને જોડતા આ ઓવરબ્રિજની લંબાઈ 542 મીટર અને પહોળાઈ 7.50 મીટર તથા સર્વિસ રોડની પહોળાઈ 3.75 મીટર છે. આ ઓવરબ્રિજથી ભગવતીપરા તથા તેની આસપાસના વિસ્તારના લોકોને સારી સુવિધા પ્રાપ્ત થશે. ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી નીતિન પટેલ, પાણી પુરવઠા મંત્રી વિજય રૂપાણી, ઉર્જા રાજ્યમંત્રી ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન એર થિયેટર રાણીપ ખાતે જાયન્ટ ગ્રુપ ઓફ ઇન્ટરનેશનલ અમદાવાદ મેન અને માનવ મિત્ર ફાઉન્ડેશન દ્વારા શ્રમજીવી મહિલાઓને અનાજ તેમજ સાડી વિતરણનો કાર્યક્રમ મહિલા દિને યોજવામાં આવ્યો હતો, જેનું દીપ પ્રાગટ્ય અમદાવાદના પ્રથમ નાગરિક તેવા મીનાક્ષીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાયન્ટ ગ્રુપ અને માનવ મિત્ર ફાઉન્ડેશનના બળદેવભાઈ પટેલ તેમજ ગીતાબેન પટેલ દ્વારા શ્રમજીવી મહિલાઓ ઓને સાડી તેમજ અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 500થી વધુ શ્રમજીવી મહિલાઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે જાયન્ટ ગ્રુપના મહિલા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમ જાયન્ટ ગ્રુપ અને માનવ મિત્ર ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તો મિત્રો, આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.